તમે લોકો ક્યાં ગયા હતા? અમે કોલેજ આવ્યા છે. એવું તો તમારો કેમ્પ કેવો રહ્યો? બોલે તો ચકાસ, એક નંબર કેમ્પ હતો, મિની એનઆઈસી કેમ્પ. કેટલા દિવસનો કેમ્પ તમારે કરવામાં આવ્યો? 7 દિવસ. 7 દિવસમાં તમે કયા કયા કાર્યક્રમો કર્યા? મેડિકલ કેમ્પ થી માંડીને પંચરદા પર બધા બાળ લગ્નનું નાટક કર્યું, જે સમાજની અંદર સમાજની ચાલતા બધા વિષય ઉઠાવ્યા. ને સ્વચ્છતા અભિયાન ભી કર્યું તું ગામમાં? હા હા. તો તમને કેવું લાગે છે, સફળ થયો તમારો કેમ્પ? હા સફળ થયો. ગામના સરપંચ ને ગ્રામજનોનો ખૂબ સપોર્ટ હતો. બધાને મતલબ એક ક્લિયર અવાજ આવે. તમારી કોલેજમાંથી કેટલા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા એનએસએસ કેમ્પમાં? 50 જણ. 50 જણ. અમારા એનએસએસના ઉદઘાટનમાં કયા કયા વક્તાઓ આવ્યા હતા? અમારા એનએસએસ કેમ્પની અંદર પહેલા તો જનક મહેતા એ પધાર્યા હતા, અને તાલુકા વિકાસ અધિકારી તેમજ પીએસઆઈ, અને પીએસઆઈ અમને સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપી હતી, અને પછી સોશિયલ મીડિયાની અંદર આપણને કઈ રીતના ફ્રોડ થઈ શકે છે એનું જાણકારી આપવા માટે આવ્યા હતા પહેલા દિવસે. પછી બીજા દિવસે ધ્વજવંદન કઈ રીતના કરવો તેમજ એની અંદર આપણે કઈ રીતના ભૂલ કરી શકીએ છીએ એ મતલબ એ સમજાવ્યું હતું, અને રાષ્ટ્રગાન કઈ રીતે ગાવું એ પણ શીખવાડ્યું, એ રીતે પણ અમને જાણકારી આપી. તમે સાંજની સમયે શું પ્રવૃત્તિ કરી હતી? અમે સાંજના સમયે
समाज माटे जागृति लावा माटे अमे एक अंधश्रद्धानुं नाटक कर्युं हतुं अने सोशियल मीडियानुं नाटक कर्युं हतुं अने बीजा दिवसे बाळ लग्ननुं नाटक कर्युं हतुं जेमां ઓછી ઉંમરે જે સમાજમાં લગ્ન થાય છે એ અટકાવવા માટે અમે એક સમાજને એક સંદેશ પહોંચાડ્યો કે નાની ઉંમરે લગ્ન ન કરવું જોઈએ. વ્યસન મુક્તિ નાટક કર્યું હતું જેમાં સમાજની અંદર વધારે ને વધારે વ્યસનનો વધતા જાય છે. અને બીજું એક નાટક હતું બેટી બચાવો. બીજા એવા કેવા સેશન હતા? બીજા તો સમાજમાં ખેતી કરવા માટે ખેડૂત સંમેલન યોજાયો હતો અને આંખ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજની અંદર જે પણ લોકોને આંખનો પ્રોબ્લેમ છે એ ચેક કરીને એક ચશ્મા આપવાનો કેમ્પ ગોઠવ્યો હતો. એનએસએસ કેમ્પમાં આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં જે પણ ગ્રામજનોને ગમે તકલીફ હોય તેના વિશે નિરાકરણ લાવવા માટે આયુર્વેદિક એટલે કે જે પણ દુઃખ હોય તેના માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. અને બહારથી સર આવ્યા હતા તે આપત્તિ વિશે શું કરવાનું જેમ કે ભૂકંપ આવે, પૂર આવે, વાવાઝોડું આવે ત્યારે શું શું કરવાનું તે માટે પણ સર આવ્યા હતા, બહારથી જાણકારી આપી હતી. તમે જે કેમ્પ યોજ્યો જે ગામમાં એની અંદર તમે સમાજ જાગૃતિ માટે કયા કાર્યો કર્યા? જ્યારે અમે લોકસંપર્કમાં ગયા ત્યારે અમે એવો કાર્ય કર્યા કે એમને ચર્ચા કરી કુટુંબમાં શું ચાલે, શું સુખી માટે ચાલે અને તમે શું કરી શકશો, ખેતી વિશે પૂછ્યું અને એમને એવી વાતો કરી કે એમને ભવિષ્યમાં સુધરી શકે, એવી વાતો કરી કે એ એમના બાળકોને સુધારી શકે અને એ પણ આગળ વધી શકે. નમસ્કાર. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુગોડાના એનએસએસ વિભાગ દ્વારા ગામ ભાણપુરા ખાતે 7 દિવસની વિકસિત ભારત અને ગ્રામ જનજાગૃતિ શિબિર 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ ગઈ. આ શિબિરમાં ગ્રામ સફાઈ, પ્રભાત ફેરી, બૌદ્ધિક વ્યાખ્યાનો વગેરે જેવા કાર્યક્રમોની સાથે સાથે સામાજિક દૂષણો નાબૂદ થાય એવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં આપણે જોઈએ છીએ કે કેટલાક વિસ્તારોમાં એ સામાજિક કુરિવાજો જોવા મળે છે. સમાજમાંથી દહેજ પ્રથા, નાની ઉંમરમાં લગ્નમાં થતા મબલક ખર્ચા કે જેને ખરેખર લોકો પહોંચી વળતા નથી પરંતુ એક સામાજિક પરંપરાના ભાગરૂપે લગ્નમાં આવા ખર્ચ કરવામાં આવતા હોય છે, તો એના વિશે લોકો જાગૃત થાય. યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે એટલે અભ્યાસના ભોગે કોઈના લગ્ન ના થાય એ બધા હેતુઓને ધ્યાનમાં રાખી અને આવા નાટકો દ્વારા જનજાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એમાં અમારું એક નાટક એ બાળ લગ્ન અને લગ્નમાં થતા મોટા ખર્ચાઓના પ્રતિકાર રૂપે એ કરવામાં આવ્યું હતું, જેમાં વાસ્તવિક રીતે જે રીતે લગ્ન થતું હોય એ જ રીતે એમાં કેટલાક કોમેડી સીન પણ ઉમેરી અને લોકોને મનોરંજન મળે અને ચોક્કસ સંદેશ પણ મળે એવા ઉમદા હેતુથી એ લગ્નનું નાટક ભજવવામાં આવ્યું. એમાં એનએસએસના સ્વયંસેવકોએ એ તમામ પ્રકારના જે રોલ કરી અને નાટક ખૂબ જ અદ્ભુત રીતે એ ભજવ્યું હતું અને આ નાટકમાં સમગ્ર ગામ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.